ઉનાના દેલવાડા ગામે બનેલ પુલ કોના વાંકે ખુલ્લો મુકાયો નથી. ઉનાના દેલવાડા ગામે બનેલા સૈયદ રાજપરા અંજારને જોડતો મચ્છુ નદી પર બનાવેલા નવો પુલ બે માસ જેવા લાંબા સમયથી સંપૂર્ણપણે નિર્માણ થઈ ગયો હોવા છતાં પણ શરૂ નહીં કરાતા નાના મોટા પ્રસાર થતા વાહનોને નદી વચ્ચેથી કાઢેલા ડાયવર્ઝન પરથી ચાલુ પડે છે. અનેક મુશ્કેલી ભોગવવી પડે છે. બે વર્ષ જેવા લાંબા સમયથી આ દેલવાડા ગામે મચ્છુ નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે નવા પુલનું કામ ચાલતું હોવાથી અંજાર, સૈયદ રાજપરા, દાંડી, ખજુદા, સિમર, માણેકપુર સહિતના 15 જેટલા ગ્રામીણ વિસ્તારના લોકોને નદી વચ્ચેથી જ ડાયવર્ઝન કાઢેલ હોય ત્યાંથી ચાલુ પડતું હતું. કાચાકેડી માર્ગનું આ ડાયવર્ઝન ઉપર બે વાહનો સામસામે પસાર થવાના કારણે ઘણી મુશ્કેલી વાહન ચાલકોને ભોગવવી પડે છે અને ઊંચાઈ ધરાવતા ઢાળને કારણે અકસ્માતનો ભય અનુભવવો પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ મચ્છુ નદી ઉપર કરોડોના ખર્ચે એ નવો પુલ નિર્માણ કરી દીધો છે અને તેનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયા બાદ લોકોના ઉપયોગ માટે શરૂ કરવાના બદલે કામ પૂર્ણ થતા પુલના બંને છેડા પર લોખંડની આડશ મૂકી બંધ રાખવામાં આવ્યો છે. આ પુલ શરૂ કરવા માટે કોની રાહ જોવાઈ રહી છે તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રજાના હિતને ધ્યાનને રાખીને પુલનું લોકાર્પણ કરીને શરૂ કરવા માંગણી ઉઠવા પામેલ છે. સંવાદદાતા વિજય સોલંકી, ધ્યુ મિરર ન્યૂઝ, ઉના. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. ધ્યુ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.